પાલિકાના 73D હેઠળના મંજૂર કરાતા કામો સામે ફરી સવાલો ઉભા થયા છે, જેમાં કાર્યપાલક એન્જિનિયર ઝોનલ ચીફને તાકીદનું કામ હોય તો અમુક રકમ સુધી ખર્ચ કરવાની સત્તા અપાઈ છે. બુધવારે જાહેર બાંધકામ સમિતિની બેઠકમાં વેસુ VIP રોડ પર 3 વર્ષ પહેલાં લગાવેલી સ્ટીલની ડસ્ટબિન અને બેન્ચ બદલાના ખર્ચને જાણ લેવાના કામનો વિરોધ કરાયો હતો. VIP રોડ પર શ્યામ મંદિરની વેસુ જંકશન સુધીના રસ્તા પર સ્ટીલની ડસ્ટબિન અને બેસવા માટેની બેન્ચીસ મુકાઈ આના રિપેર અને મેન્ટેનન્સના મુદ્દે વિપક્ષી સભ્ય મહેશ અણઘણે આક્ષેપ લગાવ્યો છે કે શહેરના VIP રોડ પર VIP લોકો માટે VIP ડસ્ટબિન અને બેસવા માટે બેન્ચીસ મુકાઈ છે, જેમાં 3 ડસ્ટબિન ડ્રમ રિપેરિંગ અને મેન્ટેનન્સ પાછળ 19,500 અને 6,500 મળી 25,700નો ખર્ચ દર્શાવ્યો છે. આપના સભ્ય મહેશ અણઘણે જણાવ્યું કે VIP રોડ ઉપર 19,500ના ખર્ચે લાગેલી આટલી મોંઘી ડસ્ટબિન શહેરમાં ક્યાં નથી. બેન્ચીસ ડસ્ટબિનનું કામ 3 વર્ષ પૂર્ણ કરાયું હતું. સ્થળ તપાસ કરાતા ખબર પડી કે બેન્ચ અને ડસ્ટબિન બદલવાની જરૂર નથી. હું મહેશભાઈ અણઘણ, જનપ્રતિનિધિ વોર્ડ નંબર 3. આજે સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયા એમની તિજોરીની અંદર છલકાઈ જતા હોય સુરત મહાનગરપાલિકાને એમ છે કે ક્યાં પૈસા નાખવા, ત્યારે પાલિકા દ્વારા અહીંયા જે કચરા પેટીઓ મૂકવામાં આવી છે, આ કચરા પેટીઓ ગામધામ મંદિરથી વેસુ જંકશન સુધીના રોડ પર, આ એક કચરા પેટી 19,500 રૂપિયા આ એક કચરા પેટીનું મેન્ટેનન્સ કરવાનું છે. કદાચ આ મેન્ટેનન્સ પેટી અહીંયા નવી મૂકે તો એમની પાસે 19,500 રૂપિયા ખર્ચી રહી છે. ખરેખર આ કચરા પેટી 5,000 કે 6,000 રૂપિયામાં બની જાય છે. આનાથી વધારે હજી પણ પૈસા ક્યાં નાખવા, કોની મિલીભગત છે, કોનો ભાગીદાર છે, કોણ ભાગ ખાય છે, ત્યારે અહીંયા જે આ બેન્ચીસ મૂકવામાં આવી છે, આ બેન્ચીસો તમે જુઓ તો એમની જે આ ખાલી સીટ છે, આ ઉપરની સીટ આ બદલાવવા માટે થઈને 2,750 રૂપિયા, એવી જ રીતે આને કલર કરવા માટે અને આ સીટો મૂકવા માટે જે વેલ્ડિંગનો ખર્ચો છે, આ વેલ્ડિંગ પાછળ 1,500 રૂપિયા, એટલે કે 4,100 સમથિંગ રૂપિયા ફક્ત ને ફક્ત આના મેન્ટેનન્સ પાછળ ખર્ચાવાના છે. આવા 1,500 રૂપિયા એના કાર્યપાલકો દ્વારા પણ આ કામ મૂકવામાં આવ્યું છે અને આના કામને આ ભ્રષ્ટ શાસકો મંજૂર પણ કરી રહ્યા છે. દરેક લોકો ભાગ બટાય કરીને મળીને મલાય ખાતા હોય એવું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આવી રીતે દર જગ્યાએ